મોરબી જિલ્લાના માળિયા તાલુકાના નવલખીથી માળિયા સુધીના ગામોમાં પશુઓની દયાજનક હાલત છે તેવી મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે અને 70,000 કિલો ઘાસ માળિયા તાલુકાને ફાળવવાની વાત કરવામાં આવી ત્યારે માળિયા તાલુકામાં 45,000 પશુઓ છે જેને 1.5 કિલો ઘાસ મહિનામાં આપવામાં આવે તો શું થાય તેવો સવાલ માલધારીઓએ ઉઠાવ્યો છે આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં માળિયાથી નવલખી સુધીના વિષયક ગામોમાં દુષ્કાળની સૌથી વધુ અસર છે અહીં પશુઓની સ્થિતિ ગંભીર છે દુષ્કાળ જાહેર થતાં સરકારે ઘાસ આપવાનો નિર્ણય કર્યો અને જાન્યુઆરી માસમાં માલધારીને ઢોર પ્રમાણે ઘાસના કૂપન ફાળવવામાં આવ્યા પરંતુ આ મે માસ અડધો વહી ગયો છતાં માલધારીઓને ઘાસના કાર્ડમાં ઘાસ મળ્યાની એક પણ નોંધ થઈ નથી તેવા 20 માલધારીઓએ પોતાના પશુઓ માટે મળેલા કાર્ડ જાહેર કર્યા હતા હાલ મે માસ અડધો ગયા પછી પણ ઘાસ નહીં મળ્યા તો ત્યાં પશુઓની હાલાકી શું હશે તેનો વિચાર કરતાં આજ કંપારી આવી જાય છે અને દયાજનક સ્થિતિ અંગે મોરબીના સક્રિય મીડિયાકર્મીએ સ્થળ પર જઈ જાતે રિપોર્ટ મેળવીને અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ કર્યો જેના પગલે તંત્રએ 70,000 કિલો ઘાસ તત્કાળ ફાળવવામાં આવ્યું છે પરંતુ હજી મળ્યું નથી અને ક્યારે મળશે તેનો ભરોસો પણ નથી જો માળિયા તાલુકામાં 70,000 કિલો ઘાસ આપવામાં આવે તો આ તાલુકામાં 45,000 ઢોર છે એક ઢોરને કેટલું ઘાસ ભાગમાં આવે વહેલી તકે વરસાદ નહીં થાય અને પૂરતું ઘાસ નહીં મળે તો પશુઓ મોતના હવાલે થઈ જશે તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ ગઈ છે આપણે છેલ્લા 4 દિવસ પહેલાં આપણે ભાવપુરમાં જે બધા ખેડૂતો અને માલધારીઓ જે એકઠા થયેલા 15 ગામના અને એના પછી તંત્ર થોડું દોડતું થયેલું એવું લાગે છે ખાલી બાકી કાંઈક પગલાં કોઈ લીધા નથી આ કાર્ડ છે સાહેબ મારા હાથમાં બરાબર 5 મહિના પહેલાં કાઢેલું છે મંત્રી આપેલ છે પણ આજ સુધી એક પણ ઘાસની ઘાસડી મળેલ નથી અને અમારા જો કે બાજુના જે 4 ડેપો છે વવાણિયા ડેપો છે પછી દેરાડા ડેપો છે મેઘપર ડેપો છે એ બરાડ ડેપો છે એક પણ ઘાસની ઘાસડી અત્યાર સુધી ઉતરેલ નથી બે એક મોટા દહીસરા અને એક સરોવર ડેપોમાં 2 વાર ગાડી આવેલી છે અહીંયા વિતરણ કરેલું છે પણ 1-2 ટકાને મળેલું છે ઘાસ બાકી 98% કોઈને કશું મળેલું નથી અને આ તંત્ર જો કે આપશું અને આપી છીએ ને એવું લોલીપોપ આપે છે બાકી અત્યાર સુધી કોઈને કશું મળેલું નથી અને અત્યારે પાછી એક નવી લોલીપોપ આવી છે કે સોમવારે તમે આવો એટલે તમને 70,000 કિલો ઘાસ મળશે પણ આ 70,000 કિલો એટલે સાહેબ અમારા માળિયા તાલુકામાં 45,000થી ઉપર ઢોરની સંખ્યા છે બરાબર તો 1.5 કિલો એના ભાગમાં આવે એવું નથી એક મહિનામાં જો 1.5 કિલો આપતા હોય એક ઢોરને તો શું ઢોર શું કરે ખાય કે શું કરે કંઈ ખબર નહીં પડતી બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ મોરબી